હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું કાઠિયાવાડી દેશી તુરિયા ને મગની છળી દાળનું શાકની રેસીપી લઈને આવી છું મિત્રો. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ઇન્ગ્રેડિયન્ટમાં મેં 250 ગ્રામ તુરિયા એટલે કે ઘીસોડા લીધા છે અને એની સામે મેં 1/2 કપ મગની છળી દાળ, ફોતરા વગરની પીળી દાળ લીધી છે, જેને મેં 1 કલાક પહેલા ગરમ પાણીમાં પલાળી દીધી છે. અને એ ખાંડ છે, ધાણા ભાજી છે, ગરમ મસાલો છે, આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે, 1 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી છે, પાણી છે, તેલ છે અને રૂટીન મસાલામાં લાલ મરચું, હિંગ, ધાણા જીરું, જીરું અને હળદર, આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે લેશું. તો હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. તો હવે પહેલા તો આપણે શાક બનાવવા માટે મિત્રો આ જે તુર્યું છે એને આપણે પીલ કરી લેશું, એટલે કે એની છાલ આ રીતે એકદમ સરસ ઉતારી લેવાની છે. તો આ રીતે આપણે છાલ ઉતાર્યા પછી એની બંને બાજુથી આપણે ડંઠલ કટ કરી લેશું. હવે એના આપણે મીડિયમ સાઇઝના નાના નાના પીસ કરી લેશું. તો આ રીતે આપણે એના એકદમ નાના એવા પીસ કરી લેશું. તો જો આપણે આ રીતે બધા તુરિયાના પીસ કરી લેશું. આ રીતે જો આપણે તુરિયાના પીસ કરી લીધા છે, હવે આપણે ગેસ ઓન કરીને તેલ મૂકશું. એમાં આપણે 5 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકશું, કેમ કે આપણે મગની દાળ નાખવાની છે એટલે તેલ સરખું હશે ને તો જ આપણું તેલ શાક બહુ મસ્ત બનશે. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે 1/4 ટીસ્પૂન આપણે રાઈ નાખશું. રાઈ ક્રોકલ થાય એટલે 1/4 ટીસ્પૂન આપણે હિંગ નાખશું. આપણે હવે એમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ મેં 1/2 ટેબલ સ્પૂન લીધી છે એ નાખી દેશું અને એને આપણે સરખી સોટે કરી લેશું એટલે કે કૂક કરી લેશું. શાક મિત્રો તમે એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવશો એવું. આપણે તુરિયાનું શાક મોસ્ટ ઓફ ભાવતું નથી હોતું બાળકોને કે મોટાઓને ઘણાને. તો તમે જો આ મેથડથી બનાવશો ને તો તમે આંગળા ચાટતા રહી જશો એવું ટેસ્ટી શાક આપણે મગની દાળને હિસાબે થાય છે. હવે આપણી આ પેસ્ટ પણ કૂક થઈ ગઈ છે તો એમાં આપણે મેં 1 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી કરી લીધી છે એ નાખી દેશું. અને એને પણ આપણે કૂક કરી લેશું સરખી રીતે અને ટેસ્ટ એકોર્ડિંગ આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું એટલે આપણી પેસ્ટ ઝડપથી સંકળાઈ જાય. અને આપણે 3 થી 4 મિનિટ થવા દેશું. તો હજુ આપણે 3 થી 4 મિનિટ થઈ ગઈ અને આપણું સરસ ટમેટાની પ્યુરી અને મસાલા બધા સંતળાઈ ગયું છે. હવે એમાં આપણે મસાલા કરી લેશું. એમાં 1/4 ટીસ્પૂન આપણે હળદર નાખશું અને 1 ટીસ્પૂન જેવું આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું, કેમ કે આપણે મરચાંની આદુ લસણની પેસ્ટ નાખી છે. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો.
એક મોટી ચમચી જેવું આપણે ધાણા જીરું નાખશું અને અડધી ટીસ્પૂન જેવો આપણે ગરમ મસાલો નાખી દેશું. આ બધા મસાલા આપણે તેલમાં જ કૂક કરી લેશું એકદમ સરસ. ગેસની ફ્લેમ મિત્રો એકદમ મીડિયમ રાખશું આપણે. હવે આપણા મસાલા પણ જો સરસ કૂક થઈ ગયા છે, એક મિનિટ થઈ, અને હવે એમાં આપણે આ મગની જે ફોતરા વગરની છડી દાળ લીધી છે પલાળેલી, એનું મેં પાણી કાઢી નાખ્યું છે, એ આપણે એડ કરી દેશું. અને એને પાણી નાખ્યા વગર જ આપણે આ રીતે બે મિનિટ સાંતળશું. જો પાણી નાખશું તો આપણી મગની દાળ કાચી રહેશે, એટલે આપણે મસાલામાં જ આ રીતે થવા દેશું બે મિનિટ. તો જો બે મિનિટ થઈ ગઈ છે અને આપણી દાળ એમને પાણી નાખ્યા વગર પૈકી હતી, એકદમ તેલમાં સરસ ચોય ચડી ગઈ છે થોડી ઘણી. હવે એમાં આપણે અડધો કપ જેવું પાણી નાખશું. અને એકદમ સ્લો ફ્લેમ ઉપર હવે આને આપણે 80% જેવી ઢાંકીને થવા દેશું. તો હવે આપણે ચેક કરી લઈએ. તો 5 મિનિટ થઈ છે મેં ઢાંકણ ખોલ્યું એને, અને આપણી દાળ પણ જોવો 80% જેવી મને લાગે છે ચડી ગઈ છે. આમ દબાવીએ એટલે આપણો દાણો પ્રેસ થઈ જવો જોઈએ. સહેજ અધકચરો હોય ત્યારે આપણે આને આ રીતે ચોળવવાની છે. વચ્ચે મેં એકવાર હલાવીને ખોલીને હલાવી લીધું હતું, કેમ કે આપણી દાળ છે તો વચ્ચે બેસી જવાના ચાન્સીસ છે. તો હવે આપણે આ સ્ટેજે આજે તુરિયા સમયરા છે ને ઘીસોડા એ પીસ નાખી દેશું. 250 ગ્રામ છે આ. અને એને પણ આપણે આ રીતે તેલમાં જ 2 મિનિટ થવા દેશું ઢાંકીને. તો આપણે ઢાંકું એને જો તુરિયા નાખીને એને 2 મિનિટ થઈ ગઈ છે, અને આપણા તુરિયા પણ જો શાકના તેલ સાથે સરસ થઈ ગયા છે. હવે આ સ્ટેજે આપણે એનેમાં 1/2 કપ જેવું પાણી નાખશું. અને આને આપણે 7 થી 8 મિનિટ ઢાંકીને સ્લો ફ્લેમ ઉપર થવા દેશું. તો આપણે જો ઢાંકું એને 7 થી 8 મિનિટ થઈ ગઈ છે, અને આપણે ચેક પણ કરી લઈએ. આપણું શાક પણ પરફેક્ટ જો થઈ જ ગયું છે, નથી બહુ ઘટ કે નથી બહુ પતવું, એવી આ રીતની આપણે કન્સિસ્ટન્સી શાકની રાખવાની છે. કેમ કે મગની છડી દાળ છે તો ઠંડુ થશે તો એકદમ થીક થઈ જશે. હવે આ સ્ટેજે આપણે 1 ટીસ્પૂન જેવી ખાંડ નાખશું. ટોટલી ઓપ્શનલ છે, જો તમારે સ્કીપ કરવી તો કરી શકો છો, પણ ખાંડને હિસાબે ટેસ્ટ બહુ સરસ આવે છે. અને એમાં આપણે થોડી એવી ચીણી સમારેલ ધાણા ભાજી નાખી દેશું. અને હવે આ બધું આપણે સરસ મિક્સ કરી લેશું. આ શાક તમે કુકરમાં પણ કરી શકો છો, પણ પેનમાં બહુ સરસ થાય છે.
હવે હું ગેસ બંધ કરી દઉં છું અને આપણે સર્વ કરી લઈએ. તો હવે આપણે આ રીતે એને બાઉલમાં સર્વ કરી લઈએ. ઉપરથી આપણે ધાણા ભાજી સ્પ્રિંકલ કરી લઈએ. તો મિત્રો, આપણું તુરિયા અને મગની છડી દાળનું શાક એકદમ ટેસ્ટી, ચટાકેદાર, ધાબા સ્ટાઇલ રેડી છે. આપણે કાઠિયાવાડી લોકો આ રીતે જ આપણે શાક બનાવીએ છીએ મિત્રો. તો તમને ચોક્કસ મારો વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં.